વરસાદ આવતા જ બહાર પલળવાનું તમને પણ મન થાય છે? ભાઈ, વરસાદમાં નહાવાની મજા જ કઈક અલગ હોય છે. પણ શું આપને ખબર છે કે રેન બાથ સ્વાસ્થ્ય માટે કેવું છે, ફાયદાકારક કે પછી નુકસાનકારક? ચાલો જાણીએ. વરસાદના પાણીમાં ઘણા મિનરલ્સ હોય છે જે માણસ માટે ફાયદાકારક સાબિત થાય છે. તેમાં આલ્કલાઇન પીએફ હોય છે જે વાળને મજબૂત બનાવે છે, તે સ્કિનના મોઇશ્ચરને મેન્ટેન કરે છે અને શરીર પર જામેલી ગંદકીને સરળતાથી દૂર કરે છે. વરસાદના પાણીમાં નહાવાથી ત્વચા સ્વસ્થ રહે છે. વરસાદમાં નહાતી વખતે શરીરમાં સેરોટોનિન અને એન્ડોર્ફિન નામના હોર્મોન્સ નીકળે છે. તેનાથી તણાવ ઓછો થાય છે, તેનાથી મન શાંત રહે છે. વરસાદમાં નહાવાથી મન અને શરીર પણ એકદમ રિલેક્સ થઈ જાય છે. જો તમને હોર્મોનલ અસંતુલનની સમસ્યા હોય તો વરસાદમાં નહાવું ફાયદાકારક છે. જો તમને ગરમી અને ભેજના કારણે હીટ અડાઈઓ થઈ રહી છે તો તમારે વરસાદના પાણીમાં નહાવું જોઈએ, જેનાથી અડાઈઓ દૂર થઈ જાય છે. જો કોઈ વ્યક્તિને ત્વચા સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેણે વરસાદમાં નહાવાનું ટાળવું જોઈએ, કારણ કે કેટલાક કિસ્સામાં આમ કરવાથી તેમની સમસ્યા વધી પણ જતી હોય છે. ખાસ કરીને ચોમાસાના પહેલા વરસાદ દરમિયાન, કારણ કે આવી સ્થિતિમાં વાતાવરણમાં રહેલા પ્રદૂષકો વરસાદના પાણીમાં ભળી જાય છે, જેના કારણે વરસાદનું એસિડિક બની શકે છે. આ પાણીમાં નહાવાથી ત્વચા અને વાળ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. એવું ઘણી વાર બને કે કેટલાક લોકોને વરસાદનું પાણી સૂટ ન પણ થતું હોય. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વરસાદમાં નહાવાથી કોઈ સમસ્યા નથી થતી, પરંતુ સ્કિન ઇન્ફેક્શન વાળા લોકોને તેનાથી બચવું જોઈએ. જે વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ વધુ હોય તેવા વિસ્તારોમાં રહેતા લોકોએ વરસાદમાં નહાવું જોઈએ નહીં. વરસાદનું પાણી પ્યોર આલ્કલાઇન વોટર કહેવાય છે. કેમ? કારણ કે તમે વરસાદની જ્યારે પ્રોસેસ સમજવા જશો ને તો ઉનાળાનું જે ગરમી પડતી હોય છે દરિયામાં, એ દરિયામાં ઘણી બધી પ્રકારના તત્વો રહેલા હોય છે અને એ દરિયાનું પાણી ગરમ થઈ વરાળ રૂપે આકાશમાં જાય, ત્યાં વાદળ ઠરે અને ત્યાં ઠરેલા વાદળ પછી ફરીથી જ્યારે એ રિલીઝ થાય ત્યારે વરસાદ પડતો હોય છે. બરાબર, આ પરિસ્થિતિ આખી વરસાદના પાણીની છે. તો જેમ દરિયાની અંદર આટલા બધા ન્યુટ્રિશન્સ વેલ્યુ છે અને તમે જેમ પાણીને ગરમ કરીને પીવો છો તો પાણી કેવું શુદ્ધ થઈ જાય છે, બસ એવી જ પરિસ્થિતિ તમને વરસાદના પાણીને જોવા મળશે. વરસાદનું પાણી છે એ ગરમ થઈને ઠંડુ પડેલું જ પાણી છે, એટલે એની અંદર પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ રહેલા હોય છે. આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, ઘણા બધા તત્વો રહેલા હોય છે. પ્લસ પોતે આલ્કલાઇન વોટર હોવાના કારણે જ્યારે પણ તમે ડાયરેક્ટ વરસાદના પાણીની અંદર નહાવાનો આનંદ લો છો તો સમજો કે તમે ડાયરેક્ટ સ્કિન ઉપર આલ્કલાઇન વોટરનું છંટકાવ કરો છો, સ્પ્રિંકલિંગ તરીકે એક કુદરતી સ્વરૂપે તમને મળી રહ્યો છે, જેથી કરીને તમને શરીરની કોઈ પણ પ્રકારની ત્વચાની બીમારી હશે કે જે પિત્તજન્ય વ્યાધિઓ થતી હશે તો એ આલ્કલાઇન વોટરના કારણે, એટલે વરસાદના પાણીના કારણે પિત્તજન્ય જેમ કે નાની નાની અળાઈઓથી માંડીને ખંજવાળથી માંડીને ઘણી બધી તકલીફો હોય છે તે વરસાદના પાણીથી ખૂબ સારી રાહત થતી હોય છે. પ્લસ બીજી વસ્તુ કે વરસાદના પાણીમાં નહાવાના કારણે કંઈક આપણને અનેરો આનંદ આવતો હોય છે. તમે ક્યારેક ચલચિત્રોમાં એટલે કે મૂવીઝમાં પણ જોયું હશે કે વરસાદના પાણીની અંદર નાના બાળકોથી માંડીને મોટા ખૂબ મસ્તી કરતા હોય છે, તો એ જે ભાવ આવે છે ને એ બેઝિકલી વરસાદના પાણીની ઇફેક્ટ છે કે જેના કારણે તમારા બોડીની અંદર સેરેટોનિન, એન્ડોર્ફિન નામના પોઝિટિવ હોર્મોન્સ રિલીઝ કરે છે. તો જેથી કરીને વરસાદના પાણીની અંદર તમે જ્યારે પણ પીંજાવ છો પછી એકદમ વાતાવરણ તમને ખુશનુમા મહેસૂસ થવા માંડે છે, શરીરમાં એકદમ આનંદની પ્રફુલ્લિત થવા માંડે છે. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયો જો આપને ગમ્યો હોય તો તેને અવશ્ય લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. નમસ્કાર.